विद्यार्थी मित्रों रीत पे नफा नुकसान नो प्रमाण शोधवाना दाखला दाखला नी अंदर आ रीत ना थोड़ा अवगत शब्द आपेला होय छे तो थोड़ो एक एवो दाखलो जोईए आपणे समझिए रकम आ उदाहरण छे એટલે કે રકમ તરીકે આપણે સમજીએ A ને B કરતા અડધો નફો મળે છે જ્યારે C ને A કરતા બમણો નફો મળે છે જો પેઢીનો નફો રૂપિયા 1 લાખ હોય તો દરેક ભાગીદારને મળતી રકમ શોધો દરેક ભાગીદારને મળતી રકમ શોધો વિદ્યાર્થી મિત્રો ભાગીદારો કેટલા છે તો જોઈ શકીએ છીએ A B અને C ત્રણ ભાગીદારો છે હવે જે ભાગીદારનું નામ બે વખત આવતું હોય એનું નામ આપણે વચ્ચે મૂકવાનું અને એના સોધારીશું પણ પહેલી વાક્ય જોઈએ A ને B કરતા અડધો નફો A ને B કરતા અડધો નફો બીજું વાક્ય C ને A કરતા અડધો નફો C ને A કરતા બમણો નફો બમણો એટલે બે ગણો નફો હવે ગણતરી કરીએ નફા નુકસાનના પ્રમાણની ભાગીદારો ભાગીદારો કેટલા છે 3 A B અને C A B અને C જે ભાગીદારનું નામ બે વખત આવતું હોય એના આપણે સોધારશું તો બે વખત નામ કોનું આવે છે જુઓ A તો A માટે આપણે સોધારી લઈએ અને એના ઉપરથી આપણે પ્રમાણ શોધીએ A ના સોધારી હવે વાક્ય જુઓ A ને B કરતા અડધો નફો એટલે A ને અડધો નફો મળે છે કોનો તો B નો અડધો તો B ના કેટલા હશે 200 પછી વાક્ય જુઓ C ને A કરતા બે ગણો નફો C ને A કરતા બે ગણો A ને કેટલા મળે છે 100 એના બે ગણા એટલે 100 ના ડબલ 200 તો આ એક પ્રમાણ એના પરથી શોધી નાખીએ સરખા સુધી ઉડાડી દઈએ તો નફા નુકસાન પ્રમાણ શું થશે 1:2:2 હવે વિદ્યાર્થી મિત્રો જુઓ જવાબમાં હજુ આપણી પાસે કંઈક આપેલું છે પેઢીનો નફો રૂપિયા 1 લાખ તો દરેક ભાગીદારને મળતી રકમ શોધો તો ભાગીદારોને મળતો નફો ભાગીદારોને મળતો નફો બરાબર નફો ગુણ્યા પ્રમાણ બરાબર નફો ગુણ્યા પ્રમાણ એ બરાબર નફો કેટલો છે પેઢીનો 1 લાખ પ્રમાણ 1:2:3:5 એટલે 1/5 કહેવાય બી 1 લાખ ગુણ્યા 2/5 સી 1 લાખ ગુણ્યા 2/5 1 લાખ ગુણ્યા 1/5 એટલે કેટલા રૂપિયા થશે 20,000 રૂપિયા જ્યારે બી ને કેટલા મળશે તેના ડબલ 40,000 રૂપિયા સી ને પણ કેટલા મળશે 40,000 રૂપિયા